રાજપીપળા નગરપાલિકાના કર્મચારીઓ હાથનો મોજા બૂટ પહેરા વગર ડીડીટી પાવડરનો છંટકાવ કરી રહ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા સાઈડના વિવિધ રહેણાંક વિસ્તારો તેમજ જાહેર રસ્તાઓ ઉપર વરસાદી સિઝનમાં કોઈ જગ્યાએ પાણીનો ભરાવો થયો હોય તો તે સ્તરને ચોખ્ખો કરી ડીડીટી પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે તો ક્યાંય ગટર સાફ કરાઈ રહી છે ઊંડી ગંદકીવાળી ગટરમાં મોજા વગર હાથ નાખીને કાદવ કચરો બહાર કાઢી રહ્યા છે ત્યારે એમણે નથી પહેર્યા હાથે મોજા કે પગમાં બૂટ ખાટલી મોટી ખોડ એ પણ છે કે રાજપીપળા નગરપાલિકાના સફાઈ કામદારો તગારામાં ઝેરી ડીડીટી પાવડર હાથમાં લઈને મોજા પહેર્યા વગર જ છાંટી રહ્યા છે એટલું જ નહીં આ પાવડર છાંટી ત્યારે આ પાવડર આંખમાં અને નાકમાં પણ ઉડી શકે છે ત્યારે એમણે કોઈ માસ્ક પહેર્યા નથી કામદારો ગટરમાં ઉતરીને કે ગંદકીમાં કામ કરવાનું હોય એમને કાચવાગે કે કોઈ ઝેરી જનાવર કઢે ત્યારે એમને પગમાં બૂટ પણ આપવામાં આવતા નથી પાવડર ઝેરી પાવડર હોવાથી હાથ મોજા વગર દવા છાંટવામાં આવે ત્યારે સફાઈ કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે ખતરો ઊભો થાય એમ છે ત્યારે નગરપાલિકાના સત્તાધીશો આ સફાઈ કામદારોને હાથ મોજા પગમાં બૂટ માસ્ક કે હાથ પગ ધોવા માટે સાબુ આપ્યા વગર જ ઝેરી દવાનો છંટકાવ કરાવી કામ કરાવી રહ્યા છે જે ખરેખર કામદારોના આરોગ્ય માટે ખતરા સમાન છે એટલું જ નહીં ઝેરી પાવડર છાંટ્યા પછી હાથ ધોવા માટે સાબુની જરૂર પડે છે તેમને સાબુ પણ આપવામાં આવતો નથી સફાઈ કામદારોએ જણાવ્યું હતું કે આજ દિન સુધી અમને હાથ મોજા પગમાં બૂટ કે સાબુ મર્યા નથી જે અમને મરવા જોઈએ અમે બીમાર પડીએ તો એના માટે જવાબદાર કોણ ત્યારે નગરપાલિકાના સત્તાધીશોની અક્ષમ્ય બેદરકારી સામે આવી છે આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા કલેક્ટર પણ ધ્યાન આપે એ જરૂરી પણ અને આશ્ચર્યની વાત તો એ છે કે આ કામગીરી સુપરવાઇઝરોની દેખરેખ હેઠળ થઈ રહી છે ત્યારે બેદરકારી દાખવતા સુપરવાઇઝર સામે કાર્યવાહી માટે કડક સૂચના આપે એવી પણ પ્રજાની અને કર્મીઓની પણ માંગ છે ખાટલી મોટી ખોડ એ છે કે સમગ્ર નગરના સ્વાસ્થ્યને ધ્યાન રાખતા નગરપાલિકાના કર્મચારીઓ જે સૌના હાથ પગ ગણાય છે એવા એસી રોજમદાર અને સોર કાયમી સફાઈ કામદારોના સ્વાસ્થ્યને ધ્યાનમાં કેમ રાખતું નથી જે નગરપાલિકા તંત્ર માટે શરમજનક વાત કહેવાય રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલ ઢોડિયાએ સફાઈ કામગીરી અંગે માહિતી તો આપી પણ કર્મચારીઓના આરોગ્ય કે મોજા બૂટ વિશે કોઈ ચિંતા ન કરતા કર્મચારીઓમાં નારાજગી જોવા મળી હતી રાજપીપળા નગરપાલિકાના સત્તાધીશો ચોમાસામાં રોગચારો ફાટી ન નીકળે એ માટે હાથમોજા કંબૂટ અને સાબુ સ્ટવરે આપે એવી કર્મચારીઓની માંગ છે વિપક્ષ જકતાપ જેડેશ ટીવી રાજપીપળા આપણે રાજકોડા શહેરમાં તારીખ દસ અને અગિયાર રોજ આવેલ ભારે વરસાદને કારણે ઘણા ઘણા વિસ્તારોમાં રસ્તા ડેમેજ થઈ ગયા છે તેમજ સાફ ઘણા પ્રશ્નો થયા છે કચરો તણાઈને આવ્યો છે કે જે ઝાડપાન પડી ગયા છે તેને લીધે પણ ભારે કચરો ઉત્પન્ન થયો છે તેથી ખાસ ઝુંબેશના સ્વરૂપમાં આપણે રાજપુર નગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા ટીમો બનાવીને અલગ અલગ વિસ્તારોમાં સાફ સફાઈને ઝુંબેશના સ્વરૂપે શરૂ કરવામાં આવેલ છે આપ જોઈ રહ્યા છો તેમ નગરપાલિકાની ટીમો અત્યારે નરસી ટકરી વિસ્તારમાં કામ કરી રહી છે ડીડીટી પાવડર પણ છંટકાવ કરી રહી છે તેમજ કચરો ઉપાડીને લઈ જવા માટે ડોર ટુ ડોર ટેમ્પો પણ અહીંયા હાજર ઉપસ્થિત છે આમ દરેક વિસ્તારમાં આ રીતે ઝુંબેશના સ્વરૂપમાં